ચલો સરેરાશ વેગ નું સૂત્ર આપણે વાત કરતા હતા, સરેરાશ વેગ નું સૂત્ર શું છે? પદાર્થ કાપેલા કુલ અંતર ના છેદ માં તે માટે લાગતો કુલ સમય. કુલ અંતર સ્થાનાંતર ના છેદ માં કુલ સમય. પદાર્થ કરેલું કુલ સ્થાનાંતર છેદ માં તે માટે લાગતો કુલ સમય. બરાબર. તો સ્થાનાંતર એટલે સ્થાન માં થયેલો ફેરફાર. આપણે લખીએ ડેલ્ટા એક્સ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. બરાબર. તો આમના ઉપરથી આમ થાય ને, ડેલ્ટા એક્સ એટલે શું? તો કે એક્સ ટુ માઇનસ એક્સ વન છેદ માં ટી ટુ માઇનસ ટી વન આમ લખાય. બોલો એક્સ ટુ કેટલા છે જુઓ તો આ લેખ પર. વીસ છે. એક્સ વન કેટલા કહેવાય? અહીંયા છે ને વાય અક્ષ તમારું શું બતાવે છે? સ્થાન બતાવે છે આ. રેડી? તો તમારે એક્સ ટુ અને એક્સ વન મેળવવા છે. આ પોઈન્ટ તમારો એક્સ ટુ થયો અને આ પોઈન્ટ કયો થયો? એક્સ વન. અને અહીંયા પાંચ સેકન્ડ છે અને પછી આ કેટલી સેકન્ડ? સાત સેકન્ડ. તો પાંચ સેકન્ડે તમને જે પહેલું સ્થાન મળે ને એ તમારું એક્સ વન કહેવાય, એક્સ વન. અને બીજું સ્થાન મળે એ તમારું શું કહેવાય? એક્સ ટુ કહેવાય. ઓકે બોલો. તો x1 કેટલા છે? 10. t2 minus t1, t2 કેટલા? 7. અને t1 બરાબર 5. ચલો 20 માંથી 10 ગયા એટલે 10, 7 માંથી 5 ગયા એટલે 2. 10 ભાગ્યા 2 એટલે કેટલા કહેવાય? 5. 5. મીટર પર સેકન્ડ. તો સરેરાશ વેગ કેટલો થયો આપણો? 5 મીટર પર સેકન્ડ કહેવાય. હા સર. હવે હકીકતમાં આપણે આ શું મેળવવું છે? તમે જો આલેખમાં પાછા આવો, આ જે મળ્યું ને આપણને એ શું મળ્યું છે? હું તમને આલેખમાં બતાવું. એક આ બિંદુ અને એક આ બિંદુ, આ બંને બિંદુઓ જે આપણને કીધા હતા ને 5 સેકન્ડ અને 7 સેકન્ડ, એ બંને બિંદુને જોડતી રેખા, સીધી રેખા એ ડ્રો કરવા રીતે પેલો નીચે તમારો વક્ર છે ને એ આ રીતનો થોડો ચાલે છે અને આ સીધી રેખા મેં જોઈન્ટ કરી આવી. તો આ સીધી રેખા જે આવે ને એને કહેવાય આલેખનો ઢાળ. શું કહેવાય? આલેખનો ઢાળ કહેવાય. આપણે કેમ બ્રિજ હોય તો બ્રિજમાં ઢાળ આવે ને. તો આ થયો તમારો પાસે ઢાળ. હવે તમારે શું કરવાનું થાય? તો કે તમારે વેલ્યુ મેળવવાની છે ઢાળની. આપણે જે વેગ મેળવો ને હકીકતમાં ઢાળ જ મેળવો છે. જો કઈ રીતના ઢાળ મેળવવાનો હોય તો જો હું તમને બીજી રીતે સમજાવું. દાખલા તરીકે તમને આ રીતના કોઈ એક આલેખ આપ્યો છે, પણ આ આલેખમાં છે ને આમ સીધી રેખા આપેલી છે. તો તમે 10મા ધોરણમાં પેલું અથવા તો 9મા ધોરણમાં કઈ આલેખ શીખીને આવ્યા છો, એમાં તમે બિંદુ લેતા હતા, દરેક બિંદુ, પછી એ બધા બિંદુને તમે જોઈન્ટ કરો, તમને એક આલેખ મળતો. યાદ આવે છે ભાઈ? હા સર. હવે મને એમ કીધું છે આ આલેખનો ઢાળ ગણવાનો છે. તું કોઈ પણ બે બિંદુ પસંદ કરી લો, કોઈ પણ બે. આ રેખા મળી ને સીધી રેખા, એના પરના કોઈ પણ બે બિંદુ લઈ લો. તો ધારો કે મેં એક બિંદુ લીધું આ બીજું, તો આના ઉપરથી મારે એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો અને એક છેલ્લું બિંદુ લીધું, તો એના ઉપરથી એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો, પછી એના ઉપરથી વાય અક્ષ પર લંબ દોરવાનો અને આના પરથી પણ વાય અક્ષ ઉપર લંબ દોરવાનો. રેડી? હવે આ નીચેની જે વાય અક્ષ વાળી રેખા આવી ને, કઈ રેખા? આ જે નીચેની આ રેખા આવી ને એ રેખાને આપણે પાછળની બાજુ થોડીક લંબાવી, તો આ રીતના થઈ જાય. એક ત્રિકોણ દેખાય છે. આ ત્રિકોણ ની અંદર અહીંયા ખૂણો બને છે. જો આ ખૂણો એને મેં નામ આપ્યું થીટા. બોલો ટેન થીટા નું સૂત્ર શું લેવાય?
tan theta એટલે શું થાય સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો tan theta is equal to સાબાના છેદમાં પાબા એવું થાય હવે તમે જો અહીંયા આ તમારી y અક્ષ છે અને આ તમારી x અક્ષ છે મને સામેની બાજુ જોઈએ છે બોલો થીટા ની સામેની બાજુ એટલે આ બાજુ થઈ આ જે ઊભી ગ્રીન દેખાય છે હા કેમ તો બોલે ખબર પડે હા 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 રેડી એ થીટા ની કઈ બાજુ થઈ સામેની બાજુ થઈ અને પાસેની બાજુ લઉં તો પાસેની બાજુ આ થઈ ઉપરનું બિંદુ જે માપવું છે એ મને અહીંથી મળે નીચેનું બિંદુ લેવું છે એ અહીંયાથી મળે યસ ઓર નો Yes. Yes. તો ઉપરનું બિંદુ મેળવી y1 y2 કહું નીચેનું કહો એને y1 ઓકે સેમ રીતે x અક્ષ ઉપર આવો x અક્ષ ઉપર તમારે જોવાનું થાય તો આને x1 કહેવાય અને આને શું કહેવાય x2 અહીંયા સૂત્રમાં મેં લખું છે tan theta તો સામેની બાજુ કેટલી લખાય y2 -y1 લખાય અને પાસેની બાજુ શું લખાય x2 - x1 કઈ નવું x2 - x1 ઓકે તો આ છે આને આપણે ખાલી શોર્ટમાં લખવું હોય તો આમ લખાય ને y ના છેદમાં x તો જો યાદ રાખજો હંમેશા જ્યારે જ્યારે પણ ઢાળ મેળવવાનો થાય ત્યારે તમારે કોની ગણતરી કરવાની tan theta શું યાદ રાખશો tan theta tan એના માટે tan theta tan theta બરાબર પણ કોના માટે tan theta આલેખ નો ઢાળ ઢાળ માટે જ્યારે હું તમને એમ કહું આપણે ઢાળ મેળવવાનો છે ત્યારે તમારે કોની ગણતરી કરવાની tan theta ની બરાબર અને tan theta નું સૂત્ર થાય તો તમારે આ યાદ રાખવાનું y અક્ષ ના છેદમાં x અક્ષ બરાબર y અક્ષ ના છેદમાં x અક્ષ તો y અક્ષ ના છેદમાં x અક્ષ એટલે અહીંયા આપણા પહેલો આ લેક્ચરમાં જોવો તો y અક્ષ ઉપર કોણ છે અંતર અંતર અને x અક્ષ ઉપર સમય તો આમ લખાય ઢાળ બરાબર અંતરના છેદમાં સમય આ સૂત્ર પ્રમાણે લખાયું હા કે ના આ એક્સ ના છેદમાં એક્સ અક્ષ આ એક્સ કોના ઉપરથી લેવાનું x કઈ અક્ષ ઉપર x કઈ અક્ષ ઉપર છે y અક્ષ પર અને સમય x અક્ષ પર આપણે સૂત્રમાં શું કરવાનું થાય y ના છેદમાં x લેવું પડે હા કે ના ચા પાણી નાસ્તો કરો પછી ઉયા ઘેરે તો મારી પાસે થઈ ગયો અહિયાં y અક્ષ ના છેદમાં x અક્ષ y અક્ષ ઉપર અંતર છે અથવા તો સ્થાનાંતર છે અને x અક્ષ ઉપર સમય છે તો સ્થાનાંતરના છેદમાં સમય કરું તો શું મળે મને
કોનું સૂત્ર મળે વેગ વેગ મળે હા હા એટલે આ થઈ ગયો મારો x ના છેદમાં t આ મને કોનું માહિતી આપશે વેગ ની માહિતી આપશે એટલે આલેખ નો ઢાળ મેળવો ને તમે કોનો કયા આલેખ નો તો કે x વિરુદ્ધ t ના આલેખ નો ઢાળ એ તમને શું આપે કોની માહિતી આપે તો કે વેગ ની માહિતી આપે બરાબર x વિરુદ્ધ t નો આલેખ હોય તમે અને એ આલેખ નો તમે ઢાળ મેળવો તો એ ઢાળ તમને કોની માહિતી આપે વેગ ની માહિતી આપશે આ યાદ રાખજો હવે અલગ અલગ આપણે આલેખ ધ્યાનમાં લઈએ કે ભાઈ ક્યારે આપણને સરેરાશ વેગ છે ધન મળી શકે ક્યારે ઋણ મળી શકે અને ક્યારે શૂન્ય મળી શકે તો દાખલા તરીકે આપણે એક આલેખ લીધો આ આલેખ બધા આલેખ બધા અંતર વિરુદ્ધ સમયના સ્થાન વિરુદ્ધ અથવા સ્થાનાંતર વિરુદ્ધ આ આલેખ આપણને આ રીતે મળ્યો બીજો આલેખ છે ધારી લો કે બીજો આલેખ આપણને આ રીતે મળે છે અને ત્રીજો આલેખ જે છે એ આ રીતનો મળે છે બધા અંતર વિરુદ્ધ સમયના આલેખ છે હવે પહેલો આલેખ શું સમજાવે છે જો હોય પહેલો આલેખ એવું સમજાવે છે કે ભાઈ તમે ધારો કે અહીંયા સમય લીધો આ એક સેકન્ડ પછી બે સેકન્ડ ત્રણ સેકન્ડ બરાબર સમય વધે છે એમ એની સામે સ્થાન વધે છે જો તો સમય ની સામે સ્થાન વધ્યું તો એનો મતલબ શું થયો કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ પદાર્થ નું સ્થાન પણ વધે છે સ્થાન વધે તો તમે શું કરશો તો કે ભાઈ તમે સ્થાન વધે એટલે તમે ડિફરન્સ લેશો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો એ ધન આવશે કે ઋણ આવશે તમારા સ્થાન તમારો આલેખ છે એ આલેખ આમ ઉપર જાય છે બરાબર અહીંયા તમારું સ્થાન x1 x2 x3 ધારો કે મેં x3 માંથી x2 ને બાદ કર્યા તો આ આન્સર મને ધન મળે કે ઋણ મળે ધન મળે અને સમય તો વધવાનો છે સમય ક્યારે ઘટવાનો નથી બરાબર એ તો ધન જ છે તો તમને વેગ કેવો મળશે આના પર ધન કે ઋણ ધન ચલો વેગ ધન મળે હવે બીજો આલેખ જોવા બાજુમાં આલેખ ઉપર તરફ જાય છે કાલે નીચે તરફ આવે તો નીચે તરફ આવે એનો મતલબ સ્થાનમાં વધારો થાય ઘટાડો થાય ઘટાડો સ્થાનમાં શું થાય ઘટાડો થાય સ્થાનમાં ઘટાડો થાય તો વેગ ધન મળે કે ઋણ તો અહીંયા આપણને વેગ મળશે એ કેવો હશે ચાલો ત્રીજો આલેખ જો ત્રીજા આલેખ ની અંદર શું દર્શાવે છે આપણે આલેખ જોઈ ગયા છે મારા ખ્યાલ પદાર્થ સ્થિર છે પદાર્થ કેવો છે કેમ સ્થિર છે સમયમાં વધારો થાય પરંતુ અંતરમાં વધારો થતો નથી સમય અને સ્થાનાંતર બંને અચળ રહે છે
समय 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 तो बदलाय छे ने समय वधे छे ने वधतो वधे वधे સ્થાનાંતર થી જો અહીંયા થી તમે સ્ટાર્ટ કરો 1 સેકન્ડ 2 સેકન્ડ 3 4 એમ ચાલે છે પણ એની સામે તમારું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ધારો કે આ લાઈન ઉપર અહીંયા 3 મીટર છે તો ત્યાં એટકું છે ત્યાંથી આગળ જાય છે ના સ્થાનાંતર અચળ રહે છે લો દર ચાલ આવે છે તો પદાર્થ નો આલેખ કેવો થઈ ગયો ખ્યાલ આવશે આલેખ માં શું દર્શાવે છે આલેખ ક્યારે વેગ ધન મળે ક્યારે ઋણ મળે ક્યારે તમને પદાર્થ સ્થિર છે એટલે કે વેગ ઝીરો મળે કેમ ભાઈ જોઈન્ટ નથી ઓ તે બંધ કરી શરૂ કરી પાછું લાવી જશું ટ્રાય કરું જે હોય તો ઝૂમ બંધ કરીને હાઉ ક્લોઝ કરી દે પછી વાંચો રેડી ચાલો વેગ ક્યારે ધન મળે ક્યારે ઋણ મળે અને ક્યારે શૂન્ય મળે તો આ આપણે આલેખ આપ્યો હોય તો આલેખ પરથી આપણને ખબર પડી જવી જોઈએ હવે માનો કે હું તમને એમ આપણે બે વસ્તુ શીખી ગયા જો વેગ પણ શીખી ગયા અને ઝડપ પણ શીખી ગયા સરેરાશ વેગે શીખા અને સરેરાશ ઝડપે શીખા તો આમના ઉપરથી આપણે વિચારીએ કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે એ સમાન હોય એવું સાચું છે એવું કહી શકાય કે દરેક વખતે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે સરખી જ હોય ના ના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન જ હોય તે શક્ય નથી કેમ શક્ય નથી કેમ શક્ય નથી સરેરાશ વેગમાં કુલ સ્થાનાંતર હોય અને સરેરાશ ઝડપમાં કુલ અંતર હોય સમય સમાન હોય તો પણ અંતર અને સ્થાનાંતર માં તો ફરક જ હોય ને હા ક્યારેક એવું બની શકે સરેરાશ વેગ અને ઝડપ અને વેગ બરાબર આપણે એવું શીખાતા પથ લંબાઈ અને સ્થાનાંતર એ બંને કેવા હોય બે વચ્ચે શું સંબંધ છે જો તો આપણે આગળ શીખાતા ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ વાંધો નહીં અમે લેક્ચર પૂરો થવા રેકોર્ડિંગ કરો ચાલો સરેરાશ ઝડપ છે બરાબર સોરી પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે વચ્ચે શું સંબંધ કીધો હતો આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ગ્રેટર ધેન ઓર ઇક્વલ બરાબર તો આના ઉપરથી આપણે લેવા જઈએ તો સરેરાશ વેગનું સૂત્ર શું આવે તો કે કાપેલું સોરી પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર બરાબર અને પહેલામાં શું આવશે સરેરાશ ઝડપમાં કુલ અંતર કુલ અંતર આવે કુલ અંતર એટલે પથ લંબાઈ છે અને પેલું સ્થાનાંતર છે યા તો બંને સમાન હોય
બરાબર યા તો બંને કેવા હોય સમાન હોય પણ મોટા ભાગના કિસ્સામાં પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા કેવી હોય વધારે બરાબર તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન જ હોય એવું ક્યારે એવું શક્ય નથી સમાન હોઈ શકે પણ સમાન જ હોય એવું શક્ય નથી ઓકે ખ્યાલ આવશે હા 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 તો આ વાત થઈ કે આપણી સરેરાશ વેગ બોલો ચાલો સરેરાશ વેગ ની અંદર કોઈને કઈ તકલીફ હોય તો કયો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ઓકે